यूपीमां कोर्पोरेशननी चूंटणीमां ओबीसी अनामत पर हाईकोर्टना आदेशथी भाजपनी चिंता वधी छे। हाईकोर्टे कोर्पोरेशननी चूंटणी ओबीसी अनामत विना करवानो आदेश आप्यो छे। हवे योगी सरकार आ निर्णय सामे सुप्रीम कोर्टमां पण जई शके छे। जो कोर्पोरेशननी चूंटणी ओबीसी अनामत विना थाय तो तेनी असर 2024 लोकसभा चूंटणीमां पण जोवा मळी शके छे। હાઈકોર્ટના આદેશ મુજબ જો ઉત્તર પ્રદેશમાં અનામત વગર ચૂંટણી યોજાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે 27 ડિસેમ્બરે ચુકાદો આપ્યો હતો અને આ ચૂંટણી ઓબીસી અનામત વિના યોજાશે। હવે યુપી સરકાર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો જરૂર પડશે તો રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય અંગે તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરશે। તો બીજી તરફ સમાજવાદી પાર્ટીએ કહ્યું કે ભાજપ સરકારે પછાત લોકો સાથે દગો કર્યો। બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા બંધારણને ખતમ કરવાનું ભાજપનું ષડયંત્ર છે। રાજ્ય સરકારે આ સંસ્થાઓમાં ચૂંટણી માટે ઓબીસી કોટાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો કે જેને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રદ કર્યો હતો। હાઈકોર્ટ ઓબીસી અનામતને લઈને યુપી સરકાર દ્વારા લાગુ કરાયેલી ફોર્મ્યુલા સાથે સહમત નથી। અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે કે કાં તો યુપી સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલા અપનાવીને ઓબીસીને અનામત આપવો જોઈએ અથવા અનામત વિના ચૂંટણી યોજવી જોઈએ। જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાર માની લેવાના મૂડમાં નથી। તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઓબીસી અનામત વિના ચૂંટણી નહીં થાય। સીએમ યોગીએ કહ્યું કે રાજ્ય સરકાર એક કમિશન બનાવશે અને ઓબીસીને ટ્રિપલ ટેસ્ટના આધારે અનામત આપશે અને ત્યારબાદ જ ચૂંટણી થશે। કોર્ટના આ નિર્ણય બાદ ઓબીસી અનામતનો પ્રશ્ન અટકી ગયો છે અને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે। આ મુદ્દે વિરોધ પક્ષે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે। હાઈકોર્ટના આદેશ મુજબ જો યુપીમાં અનામત વગર ચૂંટણી થાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે। રાજ્યમાં 52% ઓબીસી મતદારો છે। આવી સ્થિતિમાં અનામત બેઠકો વિના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કરવા પર ઓબીસી વર્ગની નારાજગી તેમજ 2024 યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પર અસર થઈ શકે છે। ટ્રિપલ ટેસ્ટ દ્વારા ઓબીસી અનામતની સિસ્ટમ સેટ કરીને ચૂંટણીની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવું પડ્યું હતું, જે યોગ્ય રીતે થયું ન હતું। ભાજપને આ ભૂલની સજા ઓબીસી સમાજ ચોક્કસપણે આપશે। બ્યુરો રિપોર્ટ, જીએસટી।